નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોકફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જનસેવા ગ્રુપ બાબરા દ્વારા મેલડી માતાજીના મંદિરે ભવ્ય પ્રસાદનું આયોજન. રાજકોટ પોલીસની સતર્કતાથી ખૂંખાર આરોપી રમેશ માનસી બેડા ઝડપાયો. ઉપલેટામાં અકસ્માતના પગલે ફ્રન્ટી ચાલકે રિક્ષાને ચાંપી આગ. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. સમાચારો જોઈએ વિગતવાર. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ બાબરા દ્વારા મેલડી માતાજીના મંદિરે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરાના યુવાનો દ્વારા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનું એક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું ગ્રુપ ચલાવવામાં આવે છે, જેમાં મૂંગા પશુઓની સેવા કરવી, ગરીબ લોકોને આર્થિક સહાય કરવી, દર્દીઓને મેડિકલ સહાય કરવી તેમજ અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં આ યુવાનોના ગ્રુપ દ્વારા બાબરા ખાતે મેલડી માતાજીના મંદિરે તાવા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ આ ગ્રુપ દ્વારા ગાયો અને શ્વાનોને લાડવા ખવડાવવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી, તેમજ ભીમ અગિયારસ જેવા ધાર્મિક તહેવારમાં પણ સેવાનું આયોજન કરવામાં આવેલ હતું. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા. ઉપલેટામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો, કામદારો અને મજૂર વર્ગની સમસ્યાઓને લઈને સામ્યવાદી પક્ષ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ ઉપલેટા શહેરમાં સામ્યવાદી પક્ષ ઉપલેટા દ્વારા બસ સ્ટેન્ડ ચોકમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને ખેતીના પોષણક્ષમ ભાવ મળતા નથી અને વિદેશોમાંથી અનાજ, તેલ, કઠોળ અને કપાસની આયાતો થઈ રહી છે. ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેની જાહેર વિતરણ વ્યવસ્થાને સરકાર નાણાં ઓછા આપીને તોડી રહી છે, શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે, ભ્રષ્ટાચાર હટાવવા લોકપાલની નિમણૂક કરવામાં આવતી નથી, તેવા અનેક પ્રશ્નો સાથે સામ્યવાદી પક્ષ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર દિનેશ ચંદ્રાવાડિયા, લોકફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. કચ્છના ધમણગા ગામ નજીક 500 વર્ષ જૂના ઐતિહાસિક સુરાપુરાના પાડિયા અને સતીમાનું મંદિર આવેલું છે. આજથી 500 વર્ષ પહેલા કાઠી દરબાર ધર્મના ભાઈ કરીને રાખડી બાંધી હતી. કાઠી દરબારે તે સમયે ગાયોને બચાવવા વહારે ગયા હતા, જ્યાં પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને પામ્યા હતા. આજે ત્યાં કાઠી દરબારના પાળિયાઓના સુરાપુરા આવેલા છે. આ ઉપરાંત સતીમાનું મંદિર પણ આવેલું છે. આ બંને સ્થળે ચૈત્ર માસની 13 અને 14ના દિવસે હોમ હવન થાય છે. ભારતીય સંસ્કૃતિ ગૌરક્ષાને વરેલી છે. યુગો યુગથી ગાયને આપણે માતા તરીકે માનીએ છીએ. અહીંયા જે દેખાઈ રહ્યા છે સતીમાં અને સુરાપુરા અને પાળિયા, એ સુરાપુરા કાઠી દરબારનો રાજ હતો. ત્યારે કાઠી દરબાર વિધર્મીઓ સામે ગાયો બચાવવા માટે લડ્યા અને અહીંયા વીરગતિ પામ્યા. આ વીરગતિ પામતી વખતે એટલા બધા ઘા લાગ્યા હતા કે એમના શરીરમાંથી લોહી નીકળી ગયું. અંત સમયે એમને પાણીની ખૂબ તરસ લાગી. બાજુમાં જે સતીમાં છે અહીંયાથી 2 કિલોમીટર દૂર જે અત્યારે ગામ છે ત્યાં એમનું ઘર હતું, ત્યાં એમને ખબર પડી કે મારા ભાઈનો અંતિમ સમય છે. ઘરેથી પાણી લઈ આવ્યા, ભાઈને પાણી પાયું, ભાઈનું શરીર શાંત થઈ ગયું. વિધર્મીઓની નજર પડી કે ગાયો તો જતી રહી છે પણ આ એક સ્ત્રી આવી છે અને એની ઇજ્જત લેવી. માં ભગવતીએ ધરતીમાને પ્રાર્થના કરી કે માં તું મારી લાજ રાખ અને ધરતીમાં જગ્યા આપી. માં સતીમાં સદેહે ધરતીમાં સમાઈ ગયા છે. માં સ્વયં બ્રાહ્મણની દીકરી, કાઠી દરબારને ધર્મના ભાઈ કર્યા. એક ઇતિહાસમાં કુંતાની રાખડી અભિમન્યુને સાચવે એમાં બેનની રાખડીની પાછળ એ ભાઈ વીરગતિ ગાયોની વારે ચડ્યા, રક્ષા લઈને અંત સમયે એનું શરીર અને આત્માનું બંનેનું કલ્યાણ કર્યું, બેને પણ પોતાનું સમર્પણ કર્યું. આ ભારતીય ગૌરવ ગાથા છે સાહેબ. અને આજે પણ હિન્દુ સંસ્કૃતિમાં ગાયને મા તરીકે કહેવામાં આવે છે, જે ભગવાન શ્રી કૃષ્ણએ ગાયને મા તરીકે, દેવ તરીકે, 33 કરોડ દેવતાઓ તરીકે સ્વીકારી આ એવી ભૂમિ છે. આજે 500 વર્ષ થયા મા સતીમાને સતી થઈ. જુદા જુદા પ્રદેશોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, મા ભગવતીને નમન કરે છે. એમની જે માનતા હોય, જે કંઈ શ્રદ્ધા પ્રમાણે એમનું કાર્ય થાય છે, ખૂબ લોકો આવે છે. દર પૂર્ણિમા અને અષ્ટમીએ માતાજીનો યજ્ઞ થાય છે. ચૈત્ર માસની 13, 14 અને પૂનમ માનો પાટોત્સવ આપણે ઉજવીએ છીએ.
આજુબાજુના પ્રદેશમાંથી અને ગુજરાત અને ગુજરાત બહારથી પણ શ્રદ્ધાળુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને પોતાની શ્રદ્ધાને ઉજાગર કરે છે. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોકફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. બાબરા મુકામે અનુસૂચિત જાતિની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરામાં આજ રોજ અનુસૂચિત જાતિના ભીમજી સોઢડિયા, શહેર પ્રમુખ ભીખુભાઈ બગડા, જિલ્લા પ્રમુખ શાંતિલાલ રાણવા તથા અન્ય આગેવાનોની હાજરીમાં કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા. ઉપલેટામાં અકસ્માતના પગલે ફ્રન્ટી ચાલકે ઉશ્કેરાઈને રિક્ષામાં આગ ચાપી. ઉપલેટામાં શહેરથી 2 કિલોમીટર દૂર પાટણવાવ રોડ પર આજરોજ એક અકસ્માત થવા પામ્યો હતો, જેમાં મારુતિ ફ્રન્ટી તથા ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયા બાદ મારુતિ ફ્રન્ટીના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા 50-60 ફૂટ જેટલી કાર ઢસડાઈ હતી. અકસ્માતના પગલે ઓટો રિક્ષા ચાલક યોગેશભાઈ પુંજાભાઈ સાગરકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ વાતનો ખાર રાખી ફ્રન્ટી ચાલક અક્ષય મારુ ઉશ્કેરાઈને ઓટો રિક્ષા સળગાવી હતી. પોલીસે આરોપી અક્ષય મારુની ધરપકડ કરી હતી અને તેને મદદગારીમાં સામેલ તેવા 2 શખ્સોની શોધ આદરી છે. ગઈકાલે ફરિયાદી યોગેશભાઈ પુંજાભાઈ કોળીની પિયાગો રિક્ષા સાથે આ કામના આરોપીઓ અક્ષય મારુ, સંજય મારુ, સંજય ભોંડલિયા અને રાજુભાઈ મેર ત્રણેયનું એક્સિડન્ટ એક ફ્રન્ટી રિક્ષા ફ્રન્ટી ગાડી સાથે થયેલ. જે અંગે યોગેશભાઈએ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરતાં જેનો ખાર રાખી યોગેશભાઈની પિયાગો રિક્ષા આ કામના આરોપી અક્ષય મારુ, સંજય ગોંડલિયા અને રાજુ મેર ત્રણ જણાઓ સળગાવી દીધેલ. જે બાબતે ઉપલેટા પોલીસ સ્ટેશન 435-114 મુજબ આઈપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે પૈકી એક આરોપી અક્ષય મારુની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે, બાકીના આરોપી નાસી ગયેલ છે. રિપોર્ટર દિનેશ ચંદ્રાવાડિયા, લોકફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. અષાઢી બીજ નિમિત્તે નીકળનાર શોભાયાત્રાની પૂર્વ તૈયારી નિમિત્તે બાબરામાં સર્વધર્મ સંભાવ મીટિંગનું આયોજન. અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક જગ્યા પર અષાઢી બીજની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, તેમજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવે છે. ત્યારે બાબરા શહેરમાં પણ અષાઢી બીજની ભવ્ય ઉજવણી થનાર છે. આથી આ અષાઢી બીજના પર્વને ધ્યાને રાખી બાબરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. નવનિયુક્ત PSI DK વાઘેલા સાહેબ દ્વારા આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અંદર મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાબરા શહેર અને તાલુકાના રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પણ જોડાયા હતા અને અષાઢી બીજના પર્વમાં શાંતિ જળવાય તે અંગે ચર્ચાઓ કરી હતી. રિપોર્ટર ગોરધન દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા. રાજકોટ શહેર પોલીસની સતર્કતાથી મધ્યપ્રદેશનો ખૂંખાર આરોપી રમેશ માનસી મેડા બેડી ચોકડી પાસેથી ઝડપાયો. મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ જેવા કે અપહરણ, બળાત્કાર, લૂંટ, મારામારી, પ્રોહિબિશન, ગેરકાયદેસર હથિયાર રાખવા જેવા અતિ ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા રમેશ માનસી મેડા આદિવાસી રાજકોટ પોલીસની સતર્કતાથી આજરોજ મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી ઝડપાઈ ગયેલ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર RC કાનમિયા સાહેબે બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ કરી આ ઇનામી બદમાશને ઝડપી લીધો હતો. બ્યુરો રિપોર્ટ, લોકફરિયાદ ન્યૂઝ, રાજકોટ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચારો માટે જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો RJT લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.